નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. ગામ અમલપુર, માજરોલ, તાલુકો સખેડા, જિલ્લો છોટાઉદેપુર, તરવી, મધુબેન, બાબુભાઈનું મકાન વરસાદમાં પડી ગયું છે અને બિના આધારી છે. સરકારી તંત્ર ત્યાં કોઈ આવતું નથી દેખવા માટે. આ પાર્ટીના કાર્યકર્તા ત્યાં આવી મધુબેનની ખબર જોતા એમનાથી જે પણ કંઈ મદદ થાય તે મદદ કરી શકો છો અને એમને એક આવાસ મંજૂર થાય એવી એમની માંગ છે. તડવી મધુબેન સાહેબ મળે. રિપોર્ટર કાલુ મસૂરી. કે કોઈ સભ્ય, કોઈ સરપંચ કે કોઈ જોવા નહીં આયા. આ બાને આવકાલ ઉઠી મરી ગયા હોત તો શું કરત આ લોકો એમ. એટલે તમે આ ઘરની બધી હાલત જોઈ લો કે કેવું ઘર છે, કે નથી આવાસ કોઈ પાસ કરેલી. એક આવાસ પાસ કરેલી છે, એમાંય પાણી દરેલો છે, તો બહાર રહે કઈ. આજે ગામમાં મેં જોયું છે કે આખા માજરોલ ગ્રામ પંચાયતમાં બે જ આવાસ પાસ થઈ છે, એમાં પટેલો જ છે બિહેવિયર. તો જેઓને આવા લોકોને, લાભાર્થીઓને મળવા પાત્ર છે એમને કેમ નથી મળતી, અને જેને બંગલા છે એવાને આવાસ મળે છે, તો જે છે તે આ કાયદેસર કાર્યવાહી કરીને આ બાને કંઈક ન્યાય મળે એ રીતના હું વિનંતી કરું છું સરકારને. અને આ બધું જે છે તમને વિડીયો આખો જ મોકલી આપું છું, આખા ઘરનો, ઉપર નીચેનો, કે બધી વાતે પડી જાય છે. કોઈ પણ ટાઈમે પડે કોઈ શક્યતા નહીં એમ એવું છે. આવ કાલ ઉઠીને આ બા ઉપર પડે રાતે ઊંઘતા, અને કંઈક થાય એની જવાબદારી કોણ લેશે. અત્યાર સુધી કોઈ સભ્ય કે કોઈ સરપંચ કે કોઈ હજુ આવ્યા નથી બા પાસે. તો હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે બાને ન્યાય મળે એ રીતના પગલું ભરે.